નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ આપણી યુટ્યુબ ચેનલ પર. તો આજે વાત કરવાનું છું પોસ્ટર. તમને ખબર પડી ગઈ છે, આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કાંતારા ફિલ્મનું પોસ્ટર મેં એડિટ કરેલું છે. એટલે કે એવી ફિલ્મ વિશે વાત કરવાનું છું. પહેલાં એ ફિલ્મ વિશે વાત કરી લઉં જે ઓરિજિનલ ફિલ્મ છે, પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરું. તો વાત કરું એ પહેલાં ફિલ્મ વિશે જણાવી દઉં, કાંતારા ફિલ્મ હમણાં જ રિલીઝ થઈ હતી અને એ ફિલ્મનું બજેટ હતું ફક્ત ને ફક્ત 16 કરોડ રૂપિયા. કેટલું? 16 કરોડ. અને ફિલ્મે બોક્સ ઓફિસ પર વર્લ્ડ વાઇડ ઓવરસીઝ ટોટલ કલેક્શન, ગ્રોસ કલેક્શન જે ગણો 400 કરોડ એને કમાણી કરી છે. 16 કરોડની ફિલ્મે 400 કરોડની કમાણી. એટલું બધું કંઈ આમાં હેવી કંઈ બજેટ નહોતું આ ફિલ્મનું કે આટલી બધી હાઇપ નથી, પણ એનું કન્ટેન્ટ એટલું મસ્ત હતું. એટલે કે જે વાર્તા હતી એટલી જોરદાર હતી કે લોકોને ખૂબ પસંદ આવી અને ધીરે 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 કરતી ઇન્ડિયામાં, આખા ઓલ ઇન્ડિયામાં રિલીઝ થઈ આ ફિલ્મ. પહેલાં એમની ભાષામાં રિલીઝ થઈ, પછી હિન્દીમાં રિલીઝ થઈ અને આખરે અને 400 કરોડની કમાણી કરી. અને આ ફિલ્મના ડાયરેક્ટર અને એક્ટર હતા રિષભ શેટ્ટી, જેમણે આ કહાની લખી છે અને એમાં જે હીરો તરીકે વાત કરી છે. તો આ ફિલ્મમાં ખાસ શું છે? આ ફિલ્મ તમારે જોવી હોય તો અત્યારે હા એમેઝોન પ્રાઇમ વિડીયો પર હિન્દી ભાષામાં અવેલેબલ થઈ ગઈ છે. જો તમે કાંતારા ફિલ્મ ના જોવાય તો તમે જોઈ શકો છો. બીજી વાત કરું કે તમે વિક્રમ ડાકોરનો પોસ્ટરમાં ફોટો જોયો હશે તો તમને એમ થતું છે કે કાંતારા ફિલ્મમાં વિક્રમ ડાકોરનો ફોટો કેમ ઉમેર્યો? તો જી હા, એના વિશે તમને ટૂંકમાં અને મસ્ત સીધી રીતે સમજાવતો. તમે કાંતારા ફિલ્મ જોશો ને તો તમે એમાં કંઈ બહુ હાઈ એક્શન સીન જોવા નહીં મળે કે જે હોલિવૂડના ફિલ્મો બને છે એવું જોવા નહીં મળે. ફિલ્મમાં તમને શું જોવા મળશે? જે એમની કલ્ચર છે, એટલે કે જે એમની સંસ્કૃતિ છે એ બતાવવામાં આવી છે. અને તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે શું બતાવવામાં આવ્યું છે ફિલ્મમાં. બહુ કંઈ એટલું બધું હાઈફાઈ નથી કે હોલિવૂડની ફિલ્મોમાં જેમ હેલિકોપ્ટર ઉડે છે કે સ્પેસશિપ બતાવવામાં આવી છે, એવું કંઈ ટેકનોલોજીવાળું નથી આ ફિલ્મ. આ ફિલ્મ કલ્ચર એટલે કે સંસ્કૃતિ પર બેઝ છે. અને એ ફિલ્મમાં એમને સાઉથવાળા શું કરે છે કે એમની સંસ્કૃતિ ચૂકી ચૂકી બતાવે છે. અને આપણા બોલિવૂડના ફિલ્મવાળા છે શું કરે છે, જે અમેરિકન સ્ટાઇલ છે, હોલિવૂડ સ્ટાઇલ છે, એમનું કોપી કરવા જાય છે. બધાનું કોપી જ કરે છે એ તો મોસ્ટ ઓફલી. એમાં ફિલ્મો સારી નથી બનતી, પણ આમની ફિલ્મો સાઉથવાળાની એમનું કલ્ચર બતાવે છે, ઓરિજિનલ કન્ટેન્ટ બતાવે છે અને લોકોને ગમે છે. આ કન્નડ ઇન્ડસ્ટ્રીનું જે અંદર જે બતાવવામાં આવે છે દ્રશ્યો, એમ પરથી તમને ખબર પડશે કે આવું આવું જાણવા મળે છે. અને જે છેલ્લે ક્લાઇમેક્સ સીન છે જોરદાર છે. અને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ ખેડૂત એક રક્ષક રિલીઝ થયેલી, ખેડૂત એક રક્ષક, એમાં આપણું કલ્ચર બતાવવામાં આવ્યું હતું. તો આવી કલ્ચરવાળી ફિલ્મો બનાવવી જોઈએ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, કે એમાં બહુ ખર્ચો નથી થવાનો. પણ જે છે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને આપણી ગુજરાતી વાર્તાઓમાં ઘણું બધું એવું કન્ટેન્ટ છે, ઓરિજિનલ સત્ય ઘટના ઉપર આધારિત. ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓમાંથી તમને ઓરિજિનલ કન્ટેન્ટ મળી જશે. બારવાટિયાની વાર્તાઓ તમને ખબર હશે કેટલી બધી છે. આપણા ગુજરાતમાં જે સત્યાગ્રહો થયા છે એ બી ઘણા બધા છે. તો એવા કન્ટેન્ટ પર આપણા ગુજરાતી કોઈ બી કલાકાર હોય કે આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હોય, કોઈ એવા જે લેખક હોય, એમના પર ઓરિજિનલ બેઝ પર સ્ટોરી બનાવે ને અને કન્ટેન્ટ એકદમ જોરદાર હશે ને, તો ગુજરાતમાં ને આખા ઇન્ડિયામાં ફિલ્મ ચાલશે. એમનું એક જીવતું જાગતું ઉદાહરણ જોઈ લો. ફક્ત ને ફક્ત 16 કરોડની બનેલી ફિલ્મ 400 કરોડ કમાય છે, તો એક નવાઈની વાત કહેવાય. કારણ કે અત્યારે સાઉથના બોલિવૂડની ફિલ્મો છે ને 100 કરોડનું બજેટ હોય છે, 200 કરોડનું બજેટ હોય છે ને 50 કરોડ બી નથી કમાતી. તો મેન અત્યારે શું થઈ ગયું કે તમારી કલ્ચર, સંસ્કૃતિ અને સત્ય ઘટના ઉપર આધારિત તમે ફિલ્મ સારી હશે, એની સ્ટોરી સારી હશે તો ફિલ્મ જોરદાર ચાલશે. એમ આપણે ખેડૂત એક રક્ષક સારી ચાલે, પણ એનાથી બી સારી ફિલ્મો બની શકે છે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. મેં જેમ કે કહ્યું, આપણી લોકવાર્તાઓ એટલી જોરદાર છે ને, તમે બધાએ કદાચ વાંચી હોય તો તમને ખબર હશે કે આપણી લોકવાર્તાઓમાં જોરદાર દમ છે. અને એ પડદા પર આવે ને તો બહુ મજા આવે. તો આ મારો સમજાવવાનું ટોપિક આ હતું કે સાઉથનું કોપી નહીં, પણ આપણું કન્ટેન્ટ બી બહુ બધું છે અને કોઈ બી આપણા કલાકાર બનાવશે ને તો બહુ મસ્ત ચાલશે. આ એક મારી અમથી વાત મેં મૂકી છે, બાકી હું તો કોણ કહેનારો. જે મારા મનમાં હતું એ કીધું. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને કાંતારા ફિલ્મ હિન્દીમાં આવી ગઈ છે, તમારે જોવી હોય તો જોઈ લેજો. બાકી મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.